નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. યાત્રાધામ અંબાજીમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા કાઢવામાં આવી. અષાઢ સુદ બીજના દિવસે દેશભરમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા કાઢવામાં આવે છે. અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની 30મી રથ યાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાન જગન્નાથ અંબાજીના નગર ચર્ચાએ નીકળ્યા હતા. રાધા કૃષ્ણ મંદિરથી શરૂ કરી આ રથયાત્રા અંબાજી નગરમાં ફરીને પાછી રાધા કૃષ્ણ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. રસ્તામાં ભગવાન જગન્નાથનું મોસાળ પણ કરવામાં આવ્યું હતું અને ભક્તોને મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં અંબાજી ગામના ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર રથયાત્રા દરમિયાન અંબાજી પોલીસ હાજર રહી હતી. અરવિંદ અગ્રવાલ, અંબાજી. આજથી બદલાઈ જશે અંબાજી મંદિરનો દર્શનનો સમય. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે છે. આ વર્ષ પણ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી યાત્રાળુઓની સગવડતા ખાતર આજથી અષાઢી સુદ બીજ રથયાત્રાના દિવસે રવિવારથી તારીખ 7/7/2024 થી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવો આરતી અને દર્શનનો સમય આ મુજબ રહેશે. આરતી સવારે 7:30 થી 8 કલાકે, સવારે દર્શન 8 થી 11:30, મંદિર મંગળ 11:30 થી 12 વાગ્યા સુધી, રાજભોગ આરતી 12 થી 12:30, બપોરે દર્શન 12:30 થી 4:30, મંદિર મંગળ 4:30 થી 7 વાગે, આરતી સાંજે 7 થી 7:30, સાંજે દર્શન 7:30 થી 9 વાગે સુધી રહેશે. યાત્રાળુઓની સગવડતા ખાતર ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી આ ફેરફાર કરવામાં આવે છે. અંબાજી મંદિરે દર્શન કરવા આવતા યાત્રાળુઓ એ આ સમયની નોંધ લેવી તેવું અંબાજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. અરવિંદ અગ્રવાલ, અંબાજી.